અમદાવાદમાં પકડાયેલ નકલી જજ બોરિસ સેમ્યુએલ ક્રિશ્ચિયનનો ભોગ વધુ એક સિનિયર સિટીઝન બન્યા છે. ઓનલાઈન બોરિસ ક્રિશ્ચિયનનો નંબર મેળવ્યો હતો. ભાવનગરના વલ્લભીપુર પાસે આવેલા પાણવી ગામની ખનિજ જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો નિવેડો લાવવા માટે પીડિત ઉષાબેન પંડિત અને ભાગીદારોએ નક્કી કર્યું હતું. ઉષાબેનના પિતા દુર્ગાશંકર અને નયન ભાયાણી જલદીપ મિનરલ્સ નામની ખાણ ચલાવતા હતા. દુર્ગાશંકરના મૃત્યુ બાદ નયન ભાણીએ બદ ઇરાદા સાથે ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો, જેમાં દુર્ગાશંકરને એક જ પુત્ર લક્ષ્મીશંકર હોવાના દસ્તાવેજોની એન્ટ્રી કરાવીને ખાણ ખનીજનો વહીવટ સંભાળી લીધો હતો. નયન ભાયાણી અને લક્ષ્મીશંકરના પુત્ર પરેશે અસામાજિક તત્વોનો સહારો લઈ હુમલાઓ કરાવ્યા હતા. બોરિસ ક્રિશ્ચિયને કરેલા આ વિવાદને લઈને વચગાળાના હુકમ પણ કરેલા છે, જે બાદ બોરિસ ક્રિશ્ચિયનનો ભાંડો ફૂટતા અરજદાર પોતે છેતરાયો હોવાનો અહેસાસ થયો હતો. અનજસ્ટિફાઈડ અમે વિક્ટિમ છીએ અને એ જવાબ રાઇટિંગમાં છે, આજે પણ છે. આજે બોરિસ ક્રિશ્ચિયન ઇન્વેસ્ટિગેશનની અંતર્ગત કામ કરી રહ્યા છે. સવાલ અમારો એટલો જ છે કે નથી અમારી જોડે બોરિસ ક્રિશ્ચિયને કંઈ ખોટું કર્યું, અમે નથી કર્યું. ઇનોસન્ટલી આ એક ઇસ્યુ ઉભો થયો છે, એનો વિઘ્ન સંતોષી માણસો લાભ લે છે. એમાં ખાસ કરીને હરેશ ગેંગે જે માઇનિંગ લીઝ લખાવી લીધી છે અમારી પ્રોપર્ટી વડીલો બહારથી, એની અંદર એને એન્ટર થવું છે. માઇનિંગ લીઝની અંદર અવૈધ ખનન ઘણું બધું થયું છે, હરેશના નેતૃત્વમાં થયું છે, નયન ભલાણીની રાઇટિંગ સિગ્નેચરથી થયું છે. મારા હાસિલ છે ઉષાબેન પંડિત, એણે આર્બિટ્રેશનમાં આર્બિટ્રેટર તરીકે આ બોરિસ ક્રિશ્ચિયનની નિમણૂક કરેલી હતી અને બોરિસ ક્રિશ્ચિયને વચગાળાનો હુકમ કરેલો હતો, જેને કારણે સામા પક્ષકારને એવું કહેવાનો મોકો મળી ગયો છે કે બોરિસ ક્રિશ્ચિયન સાથે મળી અને મારા હાસિલ ખોટું કરવા પ્રયત્ન કરતા હતા. વાસ્તવમાં એવું હતું કે આર્બિટ્રેટરની નિમણૂક એણે આર્બિટ્રેશનના રજીસ્ટર્ડ જે આર્બિટ્રેટર છે એ વેબસાઇટ ઉપરથી એનું નામ હતું, એટલે એમણે એને આર્બિટ્રેશન તરીકે પસંદ કર્યા હતા આર્બિટ્રેટર તરીકે. અને પસંદ કર્યા પછી બોરિસ ક્રિશ્ચિયને ક્યારેય એને એવું ક્લેરિફાઈ કર્યું જ નહોતું મારા ક્લાયન્ટને કે આર્બિટ્રેટરની નિમણૂક હાઈકોર્ટે કરવાની હોય છે, પોતે બની બેઠેલા આર્બિટ્રેટર છે, પોતાને આવી સત્તા છે કે નહીં એ કોઈ સ્પષ્ટતા કર્યા વિના એમણે કીધું કે આર્બિટ્રેશન હું ચલાવીશ અને તમે મને આવી આવી ફી ભરી દો, આવી અરજી કરી દો, એટલે એમણે ફી ભરી દીધી, અરજી કરી દીધી.